રસ્તા પાસે આવેલ પંજાબ નેશનલ બેંક ઉપર રહેતા શાહિદ અલી કાસમ અલી મુની પ્રતિન ચોકડી પાસે સપના જ્યુસની દુકાન ચલાવે છે. જેઓની દુકાનની બાજુમાં પ્રાઇમ હોટલમાં ભાડેથી રહેતો નવસારીના મહુવર ગામના રાજા ફળિયાનો હરસુખ ઉર્ફે રાજુ કાનાભાઈ સાવલિયા અવારનવાર આવતો હોવાથી તેના સાથે પરિચય થયો હતો. હરસુખ સાવલિયા પોતે જલારામ ટ્રસ્ટ નામે સેવા ટ્રસ્ટ ચલાવતો હોવાથી જ્યુસના દુકાનદાર પાસેથી રૂપિયાની જરૂર પડતા ઉછીના લઈ જતો હતો, જેથી દુકાનદારને પોતે સેવાભાવી માણસ હોવાથી ગાંધીનગર સહિત અન્ય જગ્યાએ બહાર જવાનું હોવાથી તમારી બે ફોર વ્હીલમાંથી એક કિયા સોનેટ કાર નંબર GJ19BA6571 ઉપયોગ માટે આપવાનું કહી તેના બેંક હપ્તા ભરવા ખાતરી આપી લઈ ગયો હતો, જે બાદ બે વાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તે અંકલેશ્વર છોડી ક્યાંક જતો રહ્યો હતો, જેને પોતાના બંને ફોન બંધ કરી દીધા હતા, જે બાદ શાહિદ અલી કાસમ અલી મુનિના પુત્રને તેઓની ગાડી રાજપીપળાના ચેતન રાજગુર પાસે હરસુખ સાવલિયા પોતાની પત્નીના નામે હોવાનું કહી ગીરવે મૂકી ગયો હોવાનું જાણવા મળતા વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હું ફરિયાદી માટે કરું છું કે મારા હરસુખભાઈ સાવલિયા કરીને માણસ હતો, એ અમારી બાજુની હોટલ ક્રાઇમ ઇનમાં રહેતો હતો. 1.5 વર્ષ રહ્યો અને પછી મારા પપ્પા અને મારી સાથે દોસ્તી કરી કે ભાઈ હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું, એવી રીતના કરીને અમારી પાસે દોસ્તી કરી અને અમારો પૈસાનો એક બે વખત વ્યવહાર કર્યો. એવી રીતના અમને વિશ્વાસમાં લઈ અમારી પાસે કિયા સોનેટ ગાડી, વ્હાઈટ ગાડી નંબર GJ19BA6571 આ ગાડી નંબર હતી. તો એ અમને એવું કીધું કે હું આ ગાડી લઈ જાઉં છું, મારે જુનાગઢ ગાંધીનગર અમદાવાદ જવાનું રહી છે, તો તમે મને આ ગાડી આપો, હું તમને આ ગાડીના નિયમિત હપ્તા ભરીશ. એવું કહીને એ માણસ લઈ ગયો અને 2 મહિનાના હપ્તા ભર્યા અને 3જા મહિનેથી એ ભાઈએ નંબર સ્વિચ ઓફ કરી નાખ્યો અને અમારી ગાડી અમને રાજપીપળા ખાતે મળેલી હતી. મારો એક ફ્રેન્ડ હતો, એમણે મને વિડીયો કોલ કરીને બતાવી હતી કે તારી ગાડી આ રહી અને અમે ફરિયાદ કરવા આજીજી કરેલી છે.